મંત્રીઓ એ તમામે તમામ બધા ઉભા થઈ જતા મારે એમના બચાવમાં જવું પડ્યું અને તમે જોઈ શકો છો કે એમના બચાવમાં ગયો ત્યારે ભાઈ સાવરકુંડલાના મંત્રી વલ્લભભાઈ વગાસિયાએ મને ધક્કો માર્યો છે અને એને મને મારી નાખવાની પણ ધમકી આપી હતી. એને કીધું કે આને જૂતો ના જવા દેજો, ગળું પકડીને મારી નાખો એવા ઉચ્ચારો પણ એ બોલ્યા છે અને તમે જોઈ શકો છો મને કેટલું વાગ્યું છે. મેં પોલીસ મારી રજૂઆત કરવા માટે પોલીસ ફરિયાદ કરવાનો છું, પોલીસને લેખિત હું જાણ કરવાનો છું અને તપાસ કરી અને જે યોગ્ય લાગશે એ કરશે. કોંગ્રેસ તરફથી મને એકલાને વાગ્યું છે, બીજા કોઈ ધારાસભ્યને વાગ્યું, ગૌતમભાઈને અને મને બંનેને વાગ્યું. ભાઈ અમારા તરફથી અમે જે બધા મંત્રીઓએ અમને મારી નાખવાની ધમકી આપી છે, જે ધારાસભ્યો ભીષ્મ બહેનોને ન સંભળી શકાય એવી ગાળો બોલી છે, જાનથી મારી નાખવાની ધમકી આપી છે, ગરદા પાટોનો માર માર્યો છે એવા માણસો પર મેં ફરિયાદ દાખલ કરવાના છે. એવા બેન છે બરોબર, સ્ત્રી બહેનોનું અમે સન્માન કરીએ છીએ. જો બેન કદાચ આજે આ વાત કરતા હોય તો એ તો મારા પ્રભારી મંત્રી છે, એમને કલેક્ટર હોય કે ડીએસપી હોય, આ બધી મિટિંગો કલેક્ટર અને ડીએસપી ની હાજરીમાં થતી હોય બરોબર. હવે એમનું જ્ઞાન ના અમે અમારી રજૂઆત કરતા હોય, એમના જ્ઞાનના અભાવના કારણે કદાચ બેન એવી રજૂઆત કોઈએ કરી હોય. બાકી અમે અમારી રજૂઆત વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે પબ્લિકના પ્રશ્નોની રજૂઆત પ્રભારી મંત્રી તરીકે નિર્મલાબેન ના કરી તો કોને કરીએ. જયારે મંત્રી તરીકે અમારા જિલ્લાની મુલાકાતે આવ્યા હોય, અમારા અધિકારીઓ હોય કે પબ્લિકના પ્રશ્નો હોય, એ પ્રશ્નોની રજૂઆત અમારે પ્રભારી મંત્રી તરીકે કરવાની હોય છે.